गुड मॉर्निंग, नमस्कार विद्यार्थियों। आज आप धोरण 12 विषय गुजराती तेमा प्रकरण नंबर 16 सेल्वी पंकजम नवलिका छे। नवलिका ने टूकी वार्ता पण कही शकाय अने वार्ता पण कही शकाय। जेमना लेखक छे ईवाडेव। ईवाडेव एनु मूळ नाम छे प्रफुल्ल नंद शंकर दवे, पण ए ईवा देवना उपनाम थी ए ओळखाय छे। तो सौ प्रथम आपणे शीर्षकने समझिए तो सेल्वी पंकजम। पंकजम एटले कमळ अने सेल्वी एटले कन्या। एटले पंकजम एटले के कमळ जेवी कन्यानी आ एक वात छे, एनी आखी आ वार्ता छे। तो सौ प्रथम आपणे आ लेखक परिचय जोई लीए। तो ईवाडेव नो जन्म 5/3/1931 અને અવસાન 27/9/2009। ઈવાડેવ ઉપનામ ધરાવતા લેખક પ્રફુલ્લનંદ શંકર દવેનો જન્મ વડોદરામાં થયો હતો। વિદ્યાર્થી મિત્રો, વડોદરાનું પણ આ ચિત્ર છે અને જે પ્રફુલ્લનંદ શંકર દવે લેખક છે, વાર્તાકાર છે ઈવાડેવ, તેનું પણ આ ચિત્ર તમે જોઈ શકો છો। તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે એ જાણીતા છે। આગંતુક તરંગિણીનું સ્વપ્ન, તહમોતદાર તેમના ટૂંકી વાર્તાના સંગ્રહ છે, જ્યાં સેલ્વી પંકજમ એ વાર્તા છે એ આગંતુક વાર્તામાંથી લીધેલી છે। વિદ્યાર્થી મિત્રો, તમને એક માર્કના પ્રશ્નમાં પૂછી શકે સેલ્વી પંકજમ કઈ વાર્તા સંગ્રહમાંથી લીધેલી છે, તો એ આગંતુકમાંથી। તેમણે ઈશ્વરના ચરણે નામની એક લઘુ નવલ પણ આપી છે। પરંપરા કે પ્રયોગ એવું કશું નામ પાડ્યા વિના એમણે પોતાની સર્જકતાને વિકસાવેલી। આકર્ષક ચરિત્ર ચિત્રણ, સુરેખ વર્ણન કળા, સંવેદનને સહજ રીતે ભાષારૂપ આપવાની અનેરી રીત તેમના સાહિત્યના વિશેષો ગણાવી શકાય। હવે આપણે આ નવલિકાની વાત કરી તો એમાં કેની વાત આવે છે સેલ્વી પંકજમની, એના વિષયવસ્તુ ઉપર જઈએ તો માણસનો જન્મ અને ઉછેર તો કુદરતને આધીન છે, પણ સંસ્કાર અને શાલીનતા વ્યક્તિ પોતે પોતાની રીતે ઘડી શકતી હોય છે। આ વાર્તામાં લેખકે આ જીવન રહસ્યને સ્ફુરાવી રહે એવા વિષયવસ્તુ અને ચરિત્રનું પ્રભાવક નિરૂપણ કર્યું છે। જન્મ, પ્રદેશ, કુળ કે નાતજાતના બંધનોથી પર એવું ગુણસંપન્ન અને આકર્ષક વ્યક્તિત્વ કેવી રીતે ખીલવી શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ વાર્તામાં પંકજમનું છે। કૃતિના કેન્દ્રવર્તી ચરિત્રના મિલન, મુલાકાત, વાર્તાલાપ, રહસ્ય સ્ફોટ પર્યંત જળવાતી જિજ્ઞાસાને પોષવામાં, ચરિત્ર ચિત્રણના સૂક્ષ્મ આલેખનમાં, સ્થળ વિશેષના વાતાવરણમાં ઝીણવટ ભર્યું નિરીક્ષણ ચિત્રોમાં તેમજ લેખન ની ચિત્રાત્મક લેખન શૈલીમાં આપણને એમની કળા સૂજનો સહજ રીતે પરિચય થાય છે। તો આપણે આજે સેલ્વી પંકજમ છે એનું જે વિષયવસ્તુ છે વિગતવાર આપણે જોઈએ તો સેલ્વી પંકજમ નવલિકામાં પંકજમ એક સુશીલ, સંસ્કારી અને અપરણિત કન્યા છે। દક્ષિણ ભારતમાં કે અમ્મા અને અપ્પા દ્વારા સ્થાપવામાં આવેલી અનાથ આશ્રમની એ સંસ્થામાં આ સેલ્વીનો ઉછેર થયો છે। જ્યારે વાર્તાનાયકનો સેલ્વી પંકજમ સાથે મુલાકાત થાય છે ત્યારે વાર્તાનાયક આ સેલ્વી પંકજમના મોહક વ્યક્તિત્વ, એનું સુશીલ, સંસ્કાર, લેખન, નર્તન, વકૃત્વ કલાથી આ જે વાર્તાનાયક છે આ સેલ્વી પંકજમથી આકર્ષાય છે। જ્યારે વાર્તાનાયકને ખબર પડે છે કે આ સેલ્વી પંકજમ આ જે ગાંધીગ્રામ આ સંસ્થા છે એનું જ એક ફરજંદ છે, ફરજંદ એટલે કે એનું જ બાળક છે આ સેલ્વી પંકજમ, આ અનાથ આશ્રમમાં જ
ઉછરી છે ત્યારે જે વાર્તા નાયકનું એકદમ મન વિચલિત થઈ જાય છે અને એને આ જે સેલ્વી પંકજમના પૂર્વ જન્મ એનું ગોત્ર કયું હશે એનું ખાનદાન શું હશે એના વિશે એને શંકા જાગે છે પણ વાર્તાના અંતમાં જ્યારે સેલ્વી પંકજમ ખુદ પોતે પોતાના મોઢેથી પોતાની અનોખી જીવનકથા સંભળાવે છે ત્યારે વાર્તા નાયકનું મન એકદમ આ સેલ્વી પંકજમ ઉપર પીગળી જાય છે એટલે એ સેલ્વી પંકજમ પાસે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે અને સેલ્વી પંકજમ પણ એકદમ રગેલી થઈ જાય છે અને આવી રીતના વાર્તાનો સુખદ અંત આવે છે પણ લેખકે આ વાર્તા દ્વારા એક વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે માણસનો જન્મ કુદરતને આધીન હોય છે પણ જેનો તેનો ઉછેર સારા વાતાવરણમાં થાય તો સંસ્કાર અને શાલીનતા એના વ્યક્તિત્વને અનોખો ઉઠાવ આપી શકે એ હકીકત આ બે પાત્રોના મિલન મુલાકાત અને વાતચીત દ્વારા આ ઈવાડેવ એટલે કે પ્રફુલ્લન શંકર દવેએ આ વાર્તામાં વ્યક્ત કરી છે ચાલો હવે આપણે પાઠ ઉપર આવીએ ગાંધીગ્રામના દરવાજે મને છોડી મોટર ધસમસતી ત્યાંથી ચાલી ગઈ જો આ ગાંધીગ્રામનું જ આ જે દક્ષિણ ભારતમાં જે ગાંધીગ્રામ એ સંસ્થા આવેલી છે એનું જ આ ચિત્ર છે કે ધસમસતી એટલે ઝડપથી ત્યાંથી પસાર થઈ ગઈ કોને વાર્તા નાયકને દરવાજામાં પ્રવેશ કરતા જ મારું મન ધડકી ઉઠ્યું અને પ્રશ્ન થયો મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને પ્રશ્ન એને થાય છે માત્ર એક જાહેર ખબર વાંચીને પત્ર વ્યવહાર કરીને પત્નીની પસંદગી કરવા હું છેક દક્ષિણમાં દોડી આવ્યો છે હવે આ જે વાર્તા નાયક છે એ આજે સેલ્વી પંકજમની જે છાપામાં જાહેરાત આવે છે કે સારો એવો છોકરા સાથે એને એવી લગ્ન કરવા હતા એટલે એ છાપામાં જાહેરાત આપે છે અને જ્યારે આ વાર્તાનાયક છે છાપામાં જાહેર ખબર વાંચી અને છેક પોતે બોમ્બેમાં રહેતો હતો મુંબઈમાં રહેતો હતો ત્યાંથી એ આ દક્ષિણ ભારતમાં સેલ્વી પંકજમને જોવા માટે આવે છે એટલે એને એમ થાય છે કે માત્ર એક પત્ર વ્યવહાર કરીને પત્નીની પસંદગી કરવા હું છેક દક્ષિણમાં દોડી આવ્યો છું થોડા વેરાન એટલે એકદમ ઉજાડ થોડું શહેરિયા જેવું એટલે શહેર જેવું પણ વધારે પડતું આ ગામથી દેખાતા આ સંસ્થામાં વસતી યુવતી કેવી હશે હવે એ આવી તો ગયો અને એને એમ થાય છે કે આ થોડુંક આ વેરાન છે થોડુંક ઉજ્જડ જેવું લાગે છે એને આ ગાંધીગ્રામ પહોંચ્યો એટલે અને થોડુંક શહેર જેવું લાગે છે અને વધારે પડતું ગામડા જેવું લાગે છે અને એમ થાય છે કે આ સ્થાનમાં આ આ જગ્યામાં આ વસેલી યુવતી કેવી હશે આદર્શની ગેલછામાં લાગણીઓના ઉભરામાં કંઈ ઉતાવળિયું પગલું તો નથી ભરાઈ ગયું ને મારેથી હવે લેખક આજે વાર્તાનાયક છે એને જ ખુદ પ્રશ્ન થાય છે કે એને એવી આદર્શ નર્તન નૃત્ય વકૃત્વ એવી જે એવી એની ઈચ્છા હતી કે આવી આદર્શ છોકરી એમ મારે એની સાથે એને પત્ની તરીકે પસંદગી કરવી હતી એટલે એવી એને એમ થાય છે કે આવી આદર્શની ઘેલછામાં અને લાગણીના ઉભરામાં મેં ખોટું પગલું તો નથી ભર્યું ને હું ક્યાં મુંબઈનો રહેવાસી અને ક્યાં એક ગામડામાં રહેલી આ યુવતી મેં ચોમેર નજર દોડાવી ચારે બાજુ ચોમેર એટલે ચારે બાજુ એ નજર ફેરવે છે અને અહીંયા શું દેખાય છે એનું વર્ણન કરે છે મજૂરો જેવા દેખાતા માણસો સિવાય બીજું કોઈ દેખાતું નહીં એમ એટલે કે મજૂર જેવા માણસો એને દેખાતા હતા બીજું ક્યાંય દેખાતું નહોતું ત્યાં જ મારી નજર એક નાળિયેરના પાંદડાથી છાયેલા છાપરાવાળી નજીકની કુટીર ઉપર પડી અને મેં એ તરફ ચાલવા માંડ્યું એ ઉતરી તો ગયા એ સ્ટેશને ગાંધીગ્રામના દરવાજે એને મોટર પણ મૂકી ગઈ અને આજુબાજુ એકદમ વેરાણ વિસ્તાર છે થોડું વધારે પડતું ગામડા જેવું લાગે છે થોડુંક શહેર જેવું લાગે છે અને ચારે બાજુ જોવે છે તો એને એક નાળિયેરના પાંદડાથી છાયેલા એક છાપરાવાળી કુટીર ઉપર એની નજર પડે છે અને એ તરફ એ ચાલવા માંડ્યું અને એ કોની ઓફિસ હતી એ ગાંધીગ્રામના ડિરેક્ટરની એટલે સંચાલકની ઓફિસ હતી ગાંધીગ્રામ એટલે કે જે આ એક આખી સંસ્થા છે ગાંધીગ્રામ એમાં ચાર વિભાગ જુદા જુદી ચાર સંસ્થાઓ આવેલી છે એમાં એક મેન સંસ્થા છે અનાથ આશ્રમ બાળકોની એક છે નૃત્યની સંસ્થા અને એક એક કૃષિ ગ્રામ ઉધાર ગ્રામ્યનો ઉદ્ધાર કરવો એ સંસ્થા પણ ત્યાં આવેલી છે અને એ ગાંધીગ્રામના ડિરેક્ટરની ઓફિસ હતી મારી પૂછાના જવાબમાં એક તદ્દન સાદા
ખાદીના લેબાસવાળા ભાઈ બહાર આવ્યા, એટલે કે મારી પૂછા, એટલે મેં પૂછ્યું, એટલે એ તરત એને જવાબમાં એક સાદો અને એકદમ ખાદીના લેબાસ એટલે એવા પહેરસવાળા ભાઈ બહાર આવ્યા અને કહે છે આ વાર્તા એને નાયક, મિસ પંકજમનો હું મહેમાન છું. એ જાણતા પોતે જ એમનું ક્વાર્ટર બતાવવા મારી સાથે ચાલ્યા. જ્યારે વાર્તાનાયક પૂછે છે, કહે છે કે હું મિસ પંકજમનો મહેમાન છું એમ, ત્યારે જે ક્વાર્ટરમાં જે માણસ હતો, એ જે આ સંચાલક હતો, એ જ બહાર આવી અને એને મિસ પંકજમ જ્યાં રહીએ છે અહીંયા વાર્તાનાયકને હવે લઈ જાય છે. ચાલતા ચાલતા રહીને આસપાસના શાંત ગરમ વાતાવરણમાં ચૂપકીથી ઊભેલા અત્યંત સાદા મકાનોને અલોકતા મારા મનમાં પ્રશ્ન સળવળવા માંડ્યા. હવે એ જાય છે, આ જે ડિરેક્ટર છે, સંચાલક છે, એ આ સેલ્વી પંકજમનું જ્યાં ક્વાર્ટર છે અહીંયા વાર્તાનાયકને લઈને એ જાય છે. તો જાય છે તો એને ચાલતા ચાલતા આજુબાજુમાં એકદમ શાંત અને એકદમ તાપ હતો એટલે ગરમ વાતાવરણથી ચૂપકીથી એટલે એકદમ શાંતિથી ઊભેલા અત્યંત સાદા મકાનોને આ વાર્તાનાયક છે એ જોતા જોતા અવલોકન કરતા એ નીકળે છે અને એના મનમાં પ્રશ્ન પણ થવા માંડ્યા છે. અને એને એવું થાય છે, ક્યાં હું મુંબઈનો રહેવાસી ને ક્યાં સાદગી ભર્યા જીવનમાં ઉછરેલી યુવતી. મુંબઈ એટલે કે એકદમ સૌથી આધુનિક નગરી એમ, કે કેવડા હાઈરાઈઝ એવડી એવડી બિલ્ડિંગો હોય અને કેવા માણસો ત્યાં હોય, અને એને એમ થાય છે હું ક્યાં મુંબઈનો રહેવાસી અને આ ક્યાં એકદમ સાદગી ભર્યા જીવનમાં ઉછરેલી યુવતી એમ. અને એને પ્રશ્ન થાય છે, કેમે કરીને અમારે બંનેનો મેળ ખાશે. અને હું એટલે વાર્તાના એક એકદમ અસ્વસ્થ થવા માંડી, એને બેચેન જેવું લાગવા માંડ્યું, અમારે બેનું કેમ મેળ ખાય, હું એકદમ આધુનિક નગરીમાં ઉછરો છું, ન્યા રહું છું અને આવડી છે જેને હું જોવા આવ્યો છું પત્ની તરીકે, જેની મારે પસંદગી કરવાની છે, એ યુવતી તો એકદમ સાદા અને ગામડા જેવા વિસ્તારમાં રહે છે, એટલે એને થોડીક બેચેની લાગે છે. અને ગાંધીગ્રામના છાપે ઉતર્યો ત્યાં સુધી મુસાફરી દરમિયાન જે મધુર સપનામાં રાચ્યો હતો તે એક ચિંતામાં પરિવર્તન થવા માંડ્યું. જ્યારે આ વાર્તાના એક મુંબઈથી ગાંધીગ્રામ પહોંચ્યા દક્ષિણ ભારતમાં, એટલે એ મુસાફરી દરમિયાન એવા સુખદ એને સપના જોયા હતા, એવા સપનામાં રાચતો હતો, જ્યારે એ ગાંધીગ્રામ ઉતર્યો, એની આજુબાજુનો વિસ્તાર જોયો ને, અત્યારે તો મિસ પંકજમના ક્વાર્ટર તરફ પણ જાય છે, ત્યારે આ જે વાર્તાનાયકના મનમાં એક ચિંતા થવા લાગી. અમે એક લાંબા બરાક જેવા ઓરડીઓના બ્લોકના અંતે એકાએક અટક્યા. બરાક મીન્સ કે જે એક સરખું આમ બધાના એક સરખા એક લોબી હોય ને એમાંથી બધાના આમ લાંબા લાંબા જે ઘર હોય એ ટાઈપનું ઓરડીમાં એ બ્લોકને અંતે અમે એકાએક અટક્યા. તે એક નાનું મસ્ત ઘર હતું, આંગણામાં સુંદર અને સફેદ સુશોભન આલેખેલું હતું. આંગણું પણ એકદમ સુંદર હતું, આ તમે જોઈ શકો છો ચિત્રમાં. એ આ સેલ્વી એટલે કે કુમારી પંકજમનું ગૃહ કહી એણે ઘેરા રાખોડી રંગથી રંગેલા સાદા પણ મજબૂત કમાડ પર ધીમેથી ટકોરા માર્યા. જે સંચાલક એને જે ડિરેક્ટર છે એને મૂકવા આવ્યા હતા અને કહે છે આ સેલ્વી પંકજમનું ઘર છે અને કહી અને એકદમ સાદા અને એને ટકોરો માર્યો એ ધીમેથી અને થોડી ક્ષણો માટે મારું હૈયું કંઈ એટલે કંઈક વિચિત્ર ઉર્મિઓથી ધકધક થઈ ઉઠ્યું અને એને પ્રશ્ન થાય છે કેવી હશે એ, એટલે કે જે ટકોરો મારી એટલે એને ખાતી કે વાર્તાનાયકને હમણાં એ આવશે અને ખોલશે. અને લેખકનું જે મન છે એનું હૈયું છે, હૃદય છે, એકદમ આમ ભાવનાઓથી એકદમ ધકધક થઈ ઉઠ્યું અને એને પ્રશ્ન થાય છે કેવી હશે એ યુવતી. અને કમાડ ધીરેથી ખુલ્યા એ ત્યાં જ ઊભી હતી અને જે જેમ એને મૂકવા આવ્યા હતા એ સંચાલક કહે છે કે આ તમારા મહેમાન લાવ્યો છું બહેન, આવો આવો, તમારો આભાર, ક્યારની તમારી રાહ જોઈને જ બેઠી હતી છું. સેલ્વી પંકજમ કહે છે આવો આવો લે તમારો આભાર એમ, ઓલા જે એને કહે છે મૂકવા આવ્યા હતા એને, તમારી ક્યારની રાહ જોઈને બેઠી હતી, એટલે કે એ વાર્તાનાયકને કહે છે પંકજમ, ચોક્કસ ક્યાં સમયે તમે આવવાના છો એ તમે પત્રમાં જણાવેલું નહીં, એટલે હું તમને ડિંડિગલ લેવા આવી શકી નહીં. ડિંડિગલ એટલે કે સ્ટેશનનું નામ છે, એટલે કહે છે પત્ર વ્યવહાર દ્વારા બંનેને વાતચીત થઈ હતી અને આજે સેલ્વી પંકજમ અને વાર્તાનાયક, એટલે કહે છે કે તમે પત્રમાં જણાવેલું નહીં કે તમે કયા સમયે આવવાના છો, એટલે હું તમને આ જે ડિંડિગલ જે બસ સ્ટોપ છે એ વિસ્તાર સુધી હું તમને લેવા આવી શકી નહીં, એટલે માફ કરશો એમ.
તમને કાંઈ તકલીફ તો નથી પડી રહ્યો? પ્રશ્ન કરે છે વાર્તાનાયકને. અંદર આવો નારાયણજી, આભાર ફરીથી. અને આ જે વાર્તાનાયકને કહે છે અંદર આવો, અને જે એને મૂકવા આવ્યા હતા આ વાર્તાનાયકને, એને એમ કહે છે નારાયણજી આભાર તમારો, એમ ફરીથી આભાર વ્યક્ત કરે છે. નમસ્તેજી કહેતા પહેલાં ભાઈએ ત્યાંથી વિદાય લીધી. મેં પણ તેમનો આભાર કહી શિષ્ટાચાર બતાવ્યો. શિષ્ટાચાર એટલે શિક્ષિત વ્યક્તિઓનો આચાર. એટલે કે જે આ વાર્તાનાયકને જે ઓલા ડિરેક્ટર છે એ એને મૂકવા આવ્યા હતા, એને એમ કહે છે આભાર તમારો, એ મૂકવા આવ્યા એ બધા. તે જે વાર્તાનાયક છે એ પંકજમને જોવા માટે આવે છે, એનું પણ આ ચિત્ર તમે જોઈ શકો છો. મારા પ્રસન્ન ચિત્તમાં કમાળ વચ્ચે ઊભેલી એક નાજુક યુવતીની મૂર્તિ કંડારાઈ ગઈ હતી. જો એકદમ આનંદમાં આવી ગયા, કમાળ વચ્ચે જ, દરવાજા વચ્ચે જ એ ઊભેલી એકદમ નાજુક યુવતીની જાણે મૂર્તિ એનામાં અંકિત થઈ ગઈ એવું એને લાગ્યું. આ પંકજમનું પણ તમે ચિત્ર જોઈ શકો છો. મારી કલ્પનામાં વસેલી નારીને એ બહુધા મળતી આવતી હતી. જો આ વાર્તાને એકને એવી કલ્પના હતી કે સુશીલ જોઈ, સંસ્કારી જોઈ, નમણી જોઈ, બધું આવડતવાળી જોઈ, એવી જ એને જે મનમાં કલ્પના હતી એવી જ સ્ત્રીને મળતી, બહુધા એટલે વધારે પડતી મળતી આ પંકજમ હતી. અમુક રીતે એ વધુ આકર્ષક હતી એમ મને લાગ્યું. એ કોઈ સુંદર યુવતી નહોતી, એમ તો એ પણ મારી જેમ યુવાન વય વિતાવી ગઈ હતી. એટલે કે વધારે પડતી બહુ સુંદર નહોતી, પણ એ ઉંમર થોડીક 27-28-30 વર્ષની આજુબાજુ એની થઈ ગઈ હતી. છતાં એવી એક કોમલાંગ એટલે કોમળ અંગવાળી આ સ્ત્રીની એકદમ નમણા, એકદમ મોહક, એટલે સામેના વ્યક્તિને ગમી જાય એવી મોહક હતી. સહજ શ્યામ કહેવાય એવી એ યુવતીના મોં પર સદાય વિહરતું સ્મિત સામાને આત્મીય બનાવી દેતું હતું. શ્યામ હતી પણ એ યુવતીના મોં ઉપર જે હાસ્ય હતું તો એના કારણે સામાન્ય વ્યક્તિ તરત તેને આત્મીય બની જાય, એને ગમી જાય એવી આ પંકજમ હતી. મીઠા જરા ઘેરા અવાજે દક્ષિણ એક્સેન્ટ એટલે કે ઉચ્ચારણ સાથે ગુજરાતીમાં બોલી. કોણ બોલે છે? આ સેલ્વી પંકજમ વાર્તાનાયકને કહે છે. એ ખૂબ તાપ છે, હું તમને ઠંડુ પાણી આપું, આવો બેસો. અને એ કહી અને આ પંકજમ તો રસોડામાં એ ચાલી ગઈ. અને હું આશ્ચર્યથી એકદમ છડી મર્યો એટલે એકદમ ચોકી ગયો એમ. એક મધુર સંતોષથી હું ગદગદ બની ઉઠ્યો. ગદગદ એટલે એકદમ આમ ખુશ થઈ ગયો અને ઝૂકી ગયો એમ. એટલે કે જે એક્સેન્ટ એટલે એ ઉચ્ચારણમાં કે આને આ દક્ષિણ ભારતમાં રહીએ છે છતાં એને ગુજરાતી બોલતા એને આવડે છે એ સાંભળીને. ઓરડો નાનો હતો પંકજમ જે રહેતી હતી ત્યાં, એકદમ સાદો હતો પરંતુ ખૂબ જ ચીવટથી એ સજાવેલો હતો. આવી રીતના જે ચિત્રમાં જોઈ શકો છો એવી રીતના વ્યવસ્થિત રીતે સજાવેલો હતો. ખાદીની ચાદરથી આચ્છાદિત ગાદીવાળી પાટ પર નાના નાના જુદા જુદા આકારના તકિયા ખૂબ જ વ્યવસ્થિત ને કલાત્મક રીતે ઢંગ રીતે ગોઠવેલા હતા. ભીંતો પર ગાંધીજી, વિનોબાજી અને સંસ્થાના ડિરેક્ટર વગેરેની છબીઓ એટલે કે એના ચિત્રો પણ હતા અથવા છબીઓ હતી. એક નાની ચાર પાય એટલે કે ચાર પાયાવાળી પાસે રેટિયો ને પુણિયો પડ્યા હતા. તમને ખબર હશે કે રેટિયો અને પુણિયો એટલે ચરખો, જે ગાંધીજી ને આદર્શો શીખવતી આ સંસ્થા હતી. એટલે કે જે રેટિયો હતો અને પુણિયો એટલે કે એ ખાદી બનાવવાનું વણાટ એ પુડિયો દ્વારા અને એના જ કપડાં, એમાંથી જ બનાવેલા કપડાં અથવા સાડી પહેરવાની એ. અને મારા મન પર એક ઊંડી ઘેરી અસર પ્રસરિત બની. અચેતનમાં અત્યાર સુધી ભંડારાયેલી સુખી ઘર વસાવવાની એષણા એટલે ઈચ્છા ધીમે ધીમે સળવડવા માંડી. હવે આ જોઈ વાર્તાનાયક સેલ્વી પંકજમને જોઈને તો આકર્ષિત થઈ જાય છે, પછી એને જે એનું ઘર એકદમ કલાત્મક અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું હતું એ પણ જોઈને આ જે વાર્તાનાયક છે એના ઉપર વધારે પડતા ખુશ થઈ જાય છે અને થોડુંક વધારે ગમ્યું. અને આ જે વાર્તાનાયકના મનમાં જે એવી હતી કે સુખી ઘર વસાવવાની, એને કે આવું એવી છોકરી તરીકે એને પત્ની તરીકે એવી છોકરીની પસંદગી કરવી હતી કે દેખાવમાં તો સારી હોય પણ એને સરસ મજાની ઢંગથી ઘર પણ વ્યવસ્થિત કરતા આવડે, બધી આવડત હોય, બધી કળા એને આવડતી હોય એવી યુવતીને એને પત્ની તરીકે પસંદગી કરવી હતી. એટલે ધીમે ધીમે સડવડવા માંડી. એટલે કે મારા મનમાં જેવી ઈચ્છા હતી, જેવી પત્ની તરીકે મારે જેને જોઈ છે એવું બધું આ સેલ્વી પંકજમમાં આવડત હતી.
અને મીઠો મીઠો ક્ષોભ મેં પોતે જ અનુભવવા માંડ્યો. ક્ષોભ એટલે સંકોચ, ધીમે ધીમે આ વાર્તાદાયકને એવો સંકોચ થવા લાગ્યો. પાણીનો પ્યાલો લઈને એ પાછી આવી ત્યારે મારી આંખો ને નાક બેવું એક તૃપ્તિ એટલે સંતોષ અનુભવ્યો. જ્યારે જે આ સેલ્વી પંકજમ છે વાર્તાનાયક માટે પાણી લઈને આવે છે ત્યારે એની આંખ એના તરફ હોય છે અને નાક એને જેવી જોતી હતી એવી જ આવી યુતી હતી. એકદમ સંતોષ એને થાય છે. કેસમાં ગૂંથેલી મોગરાની વેણીએ વાતાવરણને મીઠી સુગંધથી મહેકતું કરી મૂક્યું હતું. જો માથામાં કેશ એટલે વાળમાં એને મોગરાની વેણી નાખેલી હતી અને એની વેણીની સુગંધથી વાતાવરણ પણ એકદમ સુગંધિત થઈ ગયું હતું. એણે પરિધાન એટલે પહેરેલી કરેલી સાડી પણ ખાદીની હતી. જો કીધું ને ગાંધીજીને આદર્શો શીખવતી આ ગાંધીગ્રામ સંસ્થા છે એટલે એમાં એને ખાદીના જ કપડાં પહેરે, એ પોતે જ બનાવે અને પોતે જ એ પહેરે એમ, એટલે ખાદીની હતી. એ માનવા મારું મન તૈયાર નહોતું. જો વાર્તાનાયકને એમ થાય છે આટલી સરસ ખાદીની સાડી એમ, એને ખાદીની હતી છતાં આ વાર્તાનાયકનું મન કોઈ હિસાબે સ્વીકારવા તૈયાર થતું નહોતું. મોડર્ન પ્રેમ્સને પણ લજાવે એવી સુંદર આછા રંગોના મિશ્રણને અસ્તવ્યસ્ત વેરીને એ બનાવેલી હતી. હવે વાર્તાનાયક એ પંકજમની સાડી જોવે છે અને એને એ જોઈ અને એવું લાગે છે હતી તો ખાદીની, પણ એને એવું લાગે છે અત્યારે મોડર્ન પ્રિન્ટને પણ પાછું પાડે એવી એકદમ સુંદર અને લાઇટ કલર આછા રંગોના મિશ્રણથી અસ્તવ્યસ્ત એટલે આધુનિક રીતે આ બનાવેલી એને સાડી ખાદીની પહેરી હતી. ક્ષણે ક્ષણે એ વ્યક્તિ મારા સમગ્ર વ્યક્તિત્વને કો અદૃશ્ય મજબૂત તાંતણાથી બાંધી રહી હતી. જો ક્ષણે ક્ષણે એનો દેખાવ, એની સાડી કે એનું જે ઘર સુશોભિત હતું એ બધું એટલે આ વાર્તાનાયકને ક્ષણે ક્ષણે એના વ્યક્તિત્વ સમગ્ર વ્યક્તિત્વને આખા એને પોતે એમાં બંધાતો જતો હતો. કોણ? આ વાર્તાનાયક. એટલે એને થોડું થોડું એને બધી વસ્તુ આ જે સેલ્વી પંકજમની છે એ વાર્તાનાયકને ગમવા લાગી અને એની સાથે એ બંધાવા લાગ્યો અને હું અસહાય બની એમાં બંધાતો જતો હતો. એટલે થોડુંક આમ અસહાય બની ગયો, આમ એનામાં મોહિત થઈ ગયો એવું, અને બલકે અસહાયતા અને બંધન મને ગમતા હતા. એ બીજું કંઈ વિચારી જ નહોતો શકતો, માત્ર પંકજમને જોઈ અને બધું વધારે પડતું એ વિચારવા માંડ્યો અને એ એકદમ અસહાય અને બંધન એવું લાગતું હતું, પણ છતાં વાર્તાનાયકને એ ગમતું હતું. થેન્ક યુ. આગલો પાર્ટ આપણે એના પછીનો પાર્ટ આપણે બીજા ભાગમાં ભણીશું.